गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां प्रेक्टिस बुक मां स्वाध्याय 2 ना अगत्यना दाखलाओ सीखी रह्या छे। तो चलो शुरू करिए मित्रों। 9 नंबर नो एक्जाम्पल, जो बहुपदी पी ऑफ एक्स बराबर एक्स स्क्वेर माइनस एक्स माइनस 30 ना शून्यो अल्फा अने बीटा होय तो एवी द्विघात बहुपदी शोधो जेना शून्यो 2 माइनस अल्फा अने 2 माइनस बीटा होय। तो बरोबर ध्यान आपजो मित्रों। हवे आपणे जुओ द्विघात बहुपदी आपेली छे एक्स स्क्वेर माइनस एक्स माइनस 30 ना शून्यो अल्फा अने बीटा छे। बरोबर मित्रों, तो आपणे पहेला शरूआतमां एना शून्યનો સરવાળો અને ગુણાકાર બંને આપણે શોધવા પડશે, પણ એ પહેલા આપણી જે દ્વિઘાત બહુપદી છે p ઓફ x બરાબર x સ્ક્વેર માઇનસ x માઇનસ 30 ને પ્રમાણિત સ્વરૂપ, પણ કોનું? દ્વિઘાત બહુપદીનું, દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા, સ્વરૂપ સાથે સરખાવતા। તો હવે મિત્રો શું થાય? એ બરાબર અહીંયા જુઓ પ્રમાણિત સ્વરૂપ કયું છે આપણું? તો પી ઓફ એક્સ બરાબર એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, આ આપણું પ્રમાણિત સ્વરૂપ। તો એના ઉપરથી એ બરાબર, તો જો અહીંયા એ, તો અહીંયા કેટલા આપેલા છે? એ બી બરાબર, તો બી ની જગ્યા અહીંયા કશું નથી એટલે માઇનસ 1। મિત્રો જે ચિહ્ન હોય એ જ લખવાનું। અને સી બરાબર અચળ પદ ની જગ્યા કેટલા આપેલા છે? માઇનસ 30। ક્લિયર? હવે આપણે શૂન્યનો સરવાળો શોધીશું। બરોબર, હવે જુઓ એમાં શૂન્યનો સરવાળો, એનું સૂત્ર મિત્રો તમને આવડતું હશે, સરવાળો એટલે શું કહેવાય? આલ્ફા પ્લસ બીટા કહેવાય, આલ્ફા પ્લસ બીટા। અને એનું સૂત્ર શું થાય? માઇનસ બી છેદમાં એ। હવે એમાં કિંમત મૂકો, માઇનસ ના માઇનસ બી, બી એટલે કેટલા થાય? માઇનસ 1, અને એ એટલે 1, તો બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય 1/1, એટલે જવાબ કેટલો આવે? 1। એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા કહેવાય? 1। હવે એ જ રીતે મિત્રો આપણે શૂન્યનો ગુણાકાર લઈએ, તો શૂન્યનો ગુણાકાર અને એનું સૂત્ર મિત્રો શું થશે? સી છેદમાં એ। અને અહીંયા શું લખાય? આલ્ફા ઇન્ટુ બીટા પણ લખી શકાય, તો બરાબર સી। હવે સી ની જગ્યા કેટલા છે? માઇનસ 30, અને છેદમાં એ, એ બરાબર કેટલા આપેલા છે? 1, તો બરાબર કેટલા આવે? માઇનસ 30। એટલે મિત્રો જુઓ અહીંયા શૂન્યનો સરવાળો 1 મળ્યો અને શૂન્યનો ગુણાકાર આપણને કેટલો મળ્યો મિત્રો? માઇનસ 30। હવે આપણને જુઓ માગેલ બહુપદીના શૂન્યો આપેલા છે, તો આપણે અહીંયા લખીએ, જુઓ આપણી પાસે શૂન્યો કેટલા છે? એક તો 2 માઇનસ આલ્ફા, અને બીજા કેટલા આપેલા છે? 2 માઇનસ બીટા આપેલા છે। તો અહીંયા લખીએ આપણે માગેલ બહુપદી, માગેલ બહુપદીના શૂન્યો। હવે જુઓ મિત્રો આપણને માગેલ બહુપદીના શૂન્યો કયા આપેલા છે? રકમની અંદર જુઓ 2 માઇનસ આલ્ફા અને 2 માઇનસ બીટા, આ શૂન્યો આપણને આપેલા છે। અને આ શૂન્યનો છે, અને શૂન્યનો ગુણાકાર અને સરવાળો, સરવાળો અને ગુણાકાર લેતા, બરોબર, એટલે આપણે શું કરીશું? આપણને જે રકમમાં શૂન્યનો ગુણાકાર, આપણને 2 શૂન્યો આપેલા છે, 2 માઇનસ આલ્ફા અને 2 માઇનસ બીટા, એના ઉપરથી આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવીશું, મેળવીએ, બરોબર। તો હવે આપણે લખીએ શૂન્યનો સરવાળો, ચાલો
હવે જુઓ શૂન્યોનો સરવાળો બરાબર હવે મિત્રો જુઓ શૂન્યોનો સરવાળો આપણને કીધો છે તો અહીંયા જુઓ શૂન્યોનો સરવાળો એનો જવાબ કેટલો આવ્યો એક અને આપણને આ બહુપદીમાં શૂન્યો કેટલા આપેલા છે બે टू माइनस आल्फा वत्ता टू माइनस बीटा अने बराबर एक बराबर अवे काउंस छोड़ो तो टू माइनस आल्फा प्लस टू माइनस बीटा बराबर एक अवे जो अब बे वत्ता बे इतने कितना था चार माइनस आल्फा माइनस बीटा बराबर एक माटे હવે આ ચાર ને પેલી બાજુ લઈ જાઓ તો માઇનસ આલ્ફા માઇનસ બીટા બરાબર એક પ્લસ પેલી બાજુ જાય તો માઇનસ ચાર હવે મિત્રો જુઓ આપણે સરવાળો છે એટલે આ બે માંથી આપણે માઇનસ સામાન્ય કાઢીએ તો આલ્ફા માઇનસ આ માઇનસ સામાન્ય કાઢીએ તો અંદરનું ચિહ્ન બદલાઈ જાય પ્લસ થઈ જાય પ્લસ બીટા અને આ બે ની બાદબાકી કરો તો ચાર માંથી એક જાય તો ત્રણ અને મોટી સંખ્યા આગળ શું આવ્યું માઇનસ તો માઇનસ માઇનસ શું થઈ જાય નીકળી જાય તો આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્ય નો સરવાળો બરાબર કેટલા આયા કહેવાય ત્રણ ક્લિયર ચાલો હવે મિત્રો આપણને આલ્ફા પ્લસ બીટા શૂન્ય નો સરવાળો હવે એનું સૂત્ર શું આપેલું છે તો માઇનસ બી છેદમાં એ બરાબર ત્રણ છેદમાં કશું નથી એટલે કેટલા કહેવાય એક કહેવાય ક્લિયર ચાલો હવે આપણે શું કરી નાખીએ તો આ માઇનસ બી ધ્યાન આપજો બરોબર આ શૂન્યનો સરવાળો અને શૂન્યના સરવાળાનું સૂત્ર મિત્રો કેટલું છે માઇનસ બી છેદમાં એ એટલે આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ આપણે આ લખ્યા અને એનો જવાબ કેટલો આવ્યો ત્રણ છેદમાં કશું નથી એટલે એક કહેવાય હવે આ બી બરાબર થાય અને આ એ બરાબર થાય તો માઇનસ બી બરાબર ત્રણ માટે માઇનસ ને પેલી બાજુ લઈ જઈએ તો બી બરાબર માઇનસ ત્રણ અને એ જ રીતે મિત્રો એ બરાબર કેટલા આવે એક એ બરાબર કેટલા આવે એક તો આ રીતે બી બરાબર માઇનસ ત્રણ અને એ બરાબર આપણને કેટલા મળ્યા એક મળ્યા બરોબર આ એ અને બી ની કિંમત મળી હવે મિત્રો આપણે સી ની કિંમત શોધવાની છે તો એ આપણે શૂન્યોના ગુણાકાર ઉપરથી મેળવીશું તો શૂન્યોનો ગુણાકાર અને એ આપણે હમણાં જ શોધ્યો છે શૂન્યોનો ગુણાકાર અહીંયા જુઓ સી છેદમાં એ અને એનો જવાબ કેટલો આવ્યો માઇનસ ત્રીસ અને બીજું મિત્રો શૂન્યોનો ગુણાકાર હવે આપણા શૂન્યો કયા છે ટુ માઇનસ આલ્ફા અને ટુ માઇનસ બીટા ટુ માઇનસ આલ્ફા ગુણ્યા ટુ માઇનસ બીટા બરાબર માઇનસ ત્રીસ હવે મિત્રો શું કરીશું ચાલો ગુણાકાર કીધું છે તો આપણે આ ટુ લઈ લઈએ અને કૌંસમાં ટુ માઇનસ બીટા આ કૌંસ લખીએ એટલે કે બે નો આની સાથે ગુણાકાર અને માઇનસ આલ્ફા કૌંસમાં ટુ માઇનસ બીટા બરાબર માઇનસ ત્રીસ આ બેનો ગુણાકાર કરી રહ્યા છે વિસ્તરણની રીતે તો હવે શું થાય જુઓ આનો આની સાથે આની સાથે ગુણાકાર કરો બબે તો ચાર માઇનસ ટુ બીટા માઇનસ આ બેનો ગુણાકાર કરો ટુ આલ્ફા માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ અને આલ્ફા ઇન્ટુ બીટા બરોબર અને માઇનસ કેટલા આવે ત્રીસ હવે જુઓ આ ચાર ને પેલી બાજુ લઈ જાઓ તો ટુ બીટા માઇનસ ટુ આલ્ફા પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર માઇનસ ત્રીસ માઇનસ ચાર થાય ક્લિયર ચાલો હવે આપણે શું કરી નાખીએ મિત્રો તો જુઓ અહીંયા આપણને આ રીતે આપેલું છે તો માઇનસ ટુ બીટા માઇનસ આલ્ફા ટુ આલ્ફા અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર માઇનસ કેટલા આવે માઇનસ માઇનસ પ્લસ ત્રીસ ને ચાર ચોત્રીસ અને મોટી સંખ્યા આગળ માઇનસ હવે આપણે શું કરી નાખીએ તો જુઓ અહીંયા મિત્રો આ બે માંથી સામાન્ય કાઢો માઇનસ બે સામાન્ય કાઢીએ તો કૌંસમાં કેટલા વધે બીટા
बराबर माइनस तो निकली गया, माइनस माइनस शू थी जाए आ माइनस काटो एट अंदर नु चिन्ह बदलाई जाए प्लस, अने बे सामान्य निकली गया एटले केटला आया आल्फा प्लस आल्फा इंटू बीटा अने बराबर माइनस चौत्रीस। ओ आ माइनस बे अने आल्फा प्लस बीटा, हवे तमे जो अहीं आल्फा प्लस बीटा बराबर केटला छे त्रण मेळव्या छे, तो अहीं केटला लखी काढीए त्रण प्लस आल्फा इंटू बीटा बराबर माइनस चौत्रीस। माटे आ बेनो गुणाकार करो माइनस छ त्रण दू छ अने प्लस आल्फा इंटू बीटा बराबर माइनस चौत्रीस। हवे मित्रों आ माइनस छ ने पेली बाजू लई जाओ तो प्लस छ थई जाए, तो आल्फा इंटू बीटा बराबर माइनस चौत्रीस, माइनस पेली बाजू जाए तो प्लस छ, माटे आल्फा इंटू बीटा बराबर मोटी संख्या आगळ माइनस, माइनस प्लस माइनस चौत्रीस माथी छ जाए तो मित्र केटला रहे अठ्यावीस रहे, केटला रहे अठ्यावीस, एटले आल्फा इंटू बीटा बराबर आपणे जवाब मळ्यो केटलो मळ्यो माइनस अठ्यावीस। पण आ शू छे गुणाकार, अने शून्य नो गुणाकार नो सूत्र शू थाय, तो जो अहींया शून्य नो गुणाकार आल्फा इंटू बीटा एटले एनी जग्या शू लखाय सी छेद मां ए बराबर माइनस अठ्यावीस छेद मां एक कशु ना होय तो, એટલે શૂન્યોના ગુણાકારનું સૂત્ર લખ્યું, એટલે જુઓ આની જગ્યાએ શું લખાય સી બરાબર, આ સી બરાબર કિંમત કહેવાય માઇનસ અઠ્યાવી, અને એ બરાબર ના લખો તો એ ચાલે કારણ કે એ બરાબર કેટલા મળ્યા એક, જે આપણે અગાઉ મેળવી ચૂક્યા છીએ, ક્લિયર। એટલે આ રીતે જુઓ એ બી અને સી ની કિંમત આપણને મળી ગઈ। હવે આ એ બી સી ની કિંમતો આપણે પ્રમાણિત સ્વરૂપમાં મૂકતા तो अपने पास जगह नहीं मित्रों, हवे अपने अहीं लखीए के ए बी सी नी किंमतो ध्यान आपजो बराबर, हवे के ए बी अने सी नी किंमत प्रमाणित स्वरूप, प्रमाणित स्वरूप बराबर ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी मां मुकता माटे शू लखाय पी ऑफ एक्स बराबर ए एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी। हवे एनी अंदर किंमतो मूकीए तो मित्रों पी ऑफ एक्स बराबर ए, चलो हवे ए बराबर आपणने केटला मळ्या छे एक जोयुं तमे, तो अहीं एक एक ना मूको तो चाले केटला कहेवाय एक्स स्क्वेर प्लस बी एक्स एटले बी नी जग्याए आपणे केटला मूकवाना माइनस त्रण, तो माइनस त्रण एक्स वत्ता सी अने सी बराबर केटला मळ्या माइनस अठ्यावी, तो अहीं लखीए माइनस अठ्यावी। माटे मागेल बहुपदी आपणने मळी एक्स स्क्वेर प्लस माइनस माइनस थ्री एक्स प्लस माइनस माइनस अठ्यावी, तो आपने रकम नी अंदर जे बहुपदी मांगी हती ए आपने मित्रों अहीं मळी गई। तो आ रीते आपणो अहीं मोस्ट इम्पोर्टंट एक्जाम्पल पूरो थयो, नेक्स्ट विडियो मां नवा एक्जाम्पल साथे फरी मळीए, त्यां सुधी गुड नाइट फ्रेंड्स।